भरूचना सांसद मनसुख वसावा द्वारा करजणना मामलतदार સાથે અશોભનીય વર્તન કરી ગાળો ભાંડવાના વિરોધમાં આજરોજ રાજ્યના તમામ મામલતદારો કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવી હતી, જ્યારે આવતીકાલે 4 માર્ચના રોજ મામલતદારો માસ સેલ પર ઉતરશે. કરજણના માલોદ પાસે રેતીના ડમ્પરના અડફેટે 3 લોકોના મોત થયા હતા. આ બાબતની જાણ થતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને માજી ધારાસભ્ય સતીશભાઈ નિશાળિયા દ્વારા 21 ફેબ્રુઆરીના રોજ કરજણ મામલતદાર અને તેમના સ્ટાફ સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું હતું, જે મામલે ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિએશન દ્વારા બંને સંબંધિત પદાધિકારીઓ જાહેરમાં મામલતદારની માફી માંગવા માટે અને તેમના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ આજ દિન સુધી સાંસદ તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળતા રાજ્યના તમામ મામલતદારો આજરોજ કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવી હતી, જ્યારે આવતીકાલે 4 માર્ચના રોજ રાજ્યના તમામ મામલતદારો માસ સીએલ પર ઉતરી જશે, જ્યારે 4 માર્ચ પછી આગળના કાર્યક્રમો જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કરજણના માલોદ પાસે રેતીના ડમ્પરના અડફેટે 3 લોકોના મોત થયા હતા. આ બાબતની જાણ થતાં સાંસદ મનસુખ વસાવા મંગળવારે કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળિયા સાથે ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા. આ સમયે પ્રોટોકોલ મુજબ કરજણ મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાંસદે મનસુખ વસાવાએ જાહેરમાં જ અધિકારીઓનો ઉધડો લીધો હતો અને તેમને બેફામ ગાળો ભાંડી ગંભીર આક્ષેપો કર્યા હતા. આજે કેવી રીતે વિરોધ કરવામાં આવ્યો? આજે તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરેલ છે. આવતીકાલ 4 તારીખે માસિકનો કાર્યક્રમ પણ આપવામાં આવ્યો છે અને 5મી તારીખથી અચોક્કસ મુદત સુધી પેન્ડમનો પણ કાર્યક્રમ આપવામાં આવ્યો છે.